विद्यार्थी मित्रों विभाग सी अंदर पेपर नंबर एक प्रश्न नंबर 43 मनरेगा कार्यक्रम की स्पष्टता करो जेने एमजी नरेगा कार्यक्रम कहेवामां आवे छे महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गेरंटी एक्ट जेनुं फूल फॉर्म एटले के एने गुजराती में कहेवाय छे महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बाहेंद्री योजना याद रखू एमजी नरेगा टूंक में पूछे अपने तो एनो जवाब अपने हवे आवडशे के भाई एमजी नरेगा एटले तो के महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बाहेंद्री योजना जे महात्मा गांधी ना नाम थी शुरू थयेली आ योजना छे। पहेला एनो औपचारिक परिचय आपी दऊं तो मनरेगा योजना अपने चेप्टर नंबर 17 नी अंदर भण्या जेने आपणे कहीए छीए पीएपी कार्यक्रम पॉवर्टी एलिएवेशन प्रोग्राम गरीबी निर्मूलन कार्यक्रम चेप्टर नंबर 17 भारतनी मुख्य आर्थिक समस्याओ गरीबी अने बेरोजगारी त्यारे आ बेरोजगारी ने दूर करवा माटेनो एक कार्यक्रम छे पॉवर्टी एलिएवेशन प्रोग्राम गरीबी ने दूर करवानो एवी रीते बेरोजगारी ने दूर करवानो कार्यक्रम छे महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बाहेंद्री योजना जेने अंग्रेजी में आपणे कीधुं महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी एक्ट बाहेंद्री आपती योजना छे के जेनी अंदर मनरेगा कार्यक्रम छे। आ कार्यक्रम नी अंदर वात करिए तो भारत सरकार नो आ गरीबी निवारण नो एक कार्यक्रम छे। पहलो टॉपिक आपणे लखशुं भारत नो आ गरीबी निवारण नो एक कार्यक्रम छे। बीजी बाजु एना माटेनुं एक सूत्र आपुं छे आपणा गाममां आपणुं काम साथे मळशे वाजबी दाम एटले के आपणे आपणा गामना विकास कार्यो करवाना छे। गामनी अंदर जाहेर रस्ताओ बनावा गामनी अंदर नहेरो बनावी गामनी अंदर बगीचाओनुं निर्माण करवुं गामनी अंदर पंचायत घरो बनावा गामनी अंदर शाळाओनुं निर्माण करवुं आवा कार्यो जे समाज उत्थानना कार्यो छे ग्राम विकासना कार्यो छे एनो समावेश मनरेगामां थाय छे। मित्रो आ योजना शुं छे तो के ग्रामीणनी अंदर जे परिवारो बीपीएल परिवारो छे बिलो पॉवर्टी लाइन गरीबी रेखा नीचे जीवता एससी अने एसटीना लोको के एमना कुटुंबनी अंदरथी कुटुंबना कोई एक व्यक्तिने 100 दिवसनी रोजगारीनी गेरंटी आपती योजना छे એને ઓછામાં ઓછા 100 દિવસનું કામ મળી રહે એ માટેની આ યોજના છે મનરેગા યોજના જે ગામની અંદર જ ચાલે છે। આજકાલ આ યોજનાનો પ્રચાર ખૂબ સરસ રીતે થઈ રહ્યો છે અને ગામડાઓની અંદર વિકાસના કામો પણ એમજી નરેગા અંતર્ગત જ થઈ રહ્યા છે। આ મહાત્મા ગાંધી યોજના છે એની સાથે આપણે યાદ રાખશું કે 100 દિવસની રોજગારી પૂરી પાડતી આ યોજના છે। મિત્રો બીજી એક આની વિશેષતા એ છે કે એક વખત મનરેગા કાર્યક્રમ શરૂ થાય એટલે જે ગામની અંદર આ મનરેગા કાર્યક્રમ શરૂ થાય ત્યાં 100 દિવસ સુધીની રોજગારી પૂરી પાડવાની જવાબદારી સરકારની છે। માની લો કે એ દિવસોમાં 40-50 દિવસમાં બધા કામો પૂર્ણ થાય તો બાકીના દિવસોનું અને ભથ્થું આપી દેવામાં આવશે મીન્સ કે 100એ 100 દિવસની રોજગારી આપવાની રહેશે। એમાં એક પ્રકારનું માનદ વેતન નક્કી કરેલું હોય સપોઝ ધારી લો કે અત્યારે લગભગ 180 રૂપિયા જેવું માનદ વેતન હોય છે તો 100 દિવસના એ વ્યક્તિને 180 રૂપિયા લેખે એને ચૂકવવાના હોય છે એમાંથી જો એ 40 કે 50 દિવસનું જ કામ આપી શકે તો પણ બાકીના 50 દિવસનું પણ રોજગારી એને આપવી પડશે સરકારને। એક વખત શરૂ થાય એટલે 100 દિવસની રોજગારી આપવાની છે। મોટાભાગે મોસમી બેરોજગારીને દૂર કરવા માટે ગ્રામીણ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ કાર્યક્રમ આવે છે। કુટુંબ દીઠ આપેલું જ છે અહીંયા કે જે આ યોજનામાં કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસને વેતનયુક્ત રોજગારી વેતનયુક્ત શબ્દ વાપરો છે વેતન સાથેની બેરોજગારી વેતનયુક્ત બેરોજગારી આપવામાં આવે છે। કામ માગ્યા પછી સરકાર કામ ન પૂરું પાડી શકે તો તે વ્યક્તિને બેકારી ભથ્થું મેં એની પણ ચર્ચા કરી કે એને બેકારી ભથ્થું અપાય છે। મનરેગા કામની અંદર કઈ કઈ વસ્તુઓ બનશે તો ગામમાં કુવાઓ શૌચાલયો ઇન્દિરા આવાસના બાંધકામ ઢોર છાપરી જૈવિક ખાતર જમીનને સમથળ કરવા માછલી સુકવણી કાર્ય કેનાલ સફાઈ રસ્તા પર વનીકરણ જળ સંગ્રહ અને ગ્રામ ઉદ્ધારના કામો આ યોજના અંતર્ગત કરવામાં આવે છે। આ યોજના ભારત માટે ખાસ કરીને સૌથી વધારે કારગર નીવડે છે કારણ કે ભારતની અંદર આજે પણ 26% લોકો બીપીએલ છે। કુલ વસ્તીના વિશ્વ બેંકના અહેવાલ મુજબ 45 કરોડ લોકો બીપીએલ હેઠળ જીવી રહ્યા છે એના માટે આ એક આશીર્વાદરૂપ યોજના છે। આપેલા ચિત્રની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે કે અહીંયા અલગ અલગ વિકાસના કામો થઈ રહ્યા છે। આ બાજુ માછલી સુકવણીનું કામ થઈ રહ્યું છે અહીંયા નહેર ખોદાઈ રહી છે
આ ચિત્રો આપણને બતાવે છે કે આ યોજના ગામડાની અંદર કઈ રીતે હોય છે અને એની અંદર કેવા કેવા કામો થતા હોય, તો કે ગામના કૂવાઓ બને, શૌચાલયો બને, મકાનો બાંધકામ થાય, જોડ છાપરી બને, જૈવિક ખાતરો, જમીનને સમથળ કરવામાં આવે, માછલીની સુકવણી કરવામાં આવે, કેનાલ સફાઈ કરવામાં આવે, વનીકરણ થાય, જળ સંગ્રહના કાર્યો થાય, એટલે આ યોજના એમજી નરેગા તરીકે, અથવા તો આજે એનું નામ એમજી નરેગામાંથી પણ ચેન્જ થયું છે, હવે માત્ર નરેગા પણ કહે છે એને, નરેગા યોજના. તમે ગામડાઓમાં ક્યાંક જાઓ તો તમે એવો શબ્દ સાંભળો, અમારા ગામમાં નરેગા યોજના ચાલુ છે. તો એ નરેગા એ જ આ છે, એમજી નરેગા. મહાત્મા ગાંધી એની સાથે જોડાયેલું નામ છે અને એ ફૂલ ફોર્મ એનું એમજી નરેગા છે, પણ હવે એને શોર્ટમાં નરેગા યોજના તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો પ્રશ્ન નંબર 43 આપણે પૂર્ણ કરીએ. ત્રણ ગુણનો પ્રશ્ન છે, આપણે 6 મુદ્દા ઇનફ રહેશે.